तो अमदावादमां विवादित हाटकेश्वर ब्रिजनो समग्र मामलो छे। तेमां हाटकेश्वर ब्रिजनी नजीक आवेला रहीशो द्वारा विरोध करवामां आवी रह्यो छे। ब्रिज नजीक बेनर लगावीने लोको द्वारा विरोध करवामां आवी रह्यो छे, तो लोकोनुं समर्थन छे के केम ते माटेनो आ कार्यक्रम हतो। सही झुंबेश शुरू करी अनोखो विरोध करवामां आवी रह्यो छे, तो पोलीसे विरोध करनार लोकोनी अटकायत करी हती। हाटकेश्वर विवादित ब्रिज ने लईने हवे जे विरोध प्रदर्शन जे छे ते करवामां आवी रह्युं छे। खास करीने आजना दिवसे जे सही झुंबेश जे छे ते शरू करवामां आवी रह्युं छे। जे हाटकेश्वर विवादित ब्रिज जे छे ते अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा जे बनावामां आवे छे, ने हजु सुधी कोई पण योग्य निर्णय जे छे ते लेवामां नथी आव्यो, ने तेने कारणे जे आ विरोध करवामां आवी रह्यो छे। अरे तमाम अहींना स्थानिको भेगा थई अने सही करी अने ते विरोध जे छे ते प्रदर्शन करवाना छे। पहेला ज पोलीस द्वारा कार्यवाही करवामां आवी अने पोलीस द्वारा कहेवामां आवी रह्युं छे के अहींया कोई पण प्रकारनो विरोधी परमिशन नथी, तेथे करी अने શું કહેશો આજના દિવસે આ સહી ઝુંબેશ આપવામાં? ફક્ત સહી ઝુંબેશનો કાર્યક્રમ છે અમદાવાદ મહાનગરપાલિકાના 27 સ્થાને બેઠેલા બ્રિજમાં મોટો કૌભાંડ કર્યો છે, એના અંતર્ગત લોકોની સહીઓ લેવા માંગીએ છે, પણ પરંતુ પોલીસ સરકારને ઇશારે કામ કરી રહી છે, પબ્લિક નો ફક્ત સહી ઝુંબેશમાં પણ સહી સહકાર આપતા નથી, ખૂબ ગંભીર બાબત કહેવાય। વાત કરવામાં આવે કે અહીંયા આગળ બેનર લગાવવામાં આવ્યું હતું, તે બેનર પર પોલીસ દ્વારા નીકાળી દેવામાં આવ્યું છે, અને જે રીતની હાલમાં પરિસ્થિતિ છે કે વિરોધ સિવાય જ અહીંયા આગળ રજૂઆત કરવામાં આવશે, પરંતુ પરમિશન લેવામાં નથી આવી, તેને કારણે જ પોલીસ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। હાટકેશ્વર બ્રિજ બન્યો ત્યારથી જ વિવાદમાં રહ્યો છે, હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે ક્યાંક હજુ પણ ઢાક પીછાણો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ પણ કોઈ પણ યોગ્ય નિર્ણય જે છે તે લેવાયો નથી। સ્થાનિકો સાથે જે રીતે તમે જોઈ શકો છો કે જે આખું બનાવવામાં આવ્યું હતું પોસ્ટર જે છે તેને પણ પોલીસ દ્વારા કાઢી દેવામાં આવ્યું છે, અને આ પોસ્ટરને પણ જે અહીંયા વેપારીઓ જે છે તે વિરોધ કરી રહ્યા છે કે પોસ્ટર અહીંયા રાખો અને અહીંયા સહી કરવાની છે। એટલે કે એક તરફ જે રીતે પોલીસ દ્વારા અને સાથે જ વાત કરવામાં આવે તો જે વિવાદિત હાટકેશ્વર બ્રિજ જે છે તે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને તમામ જે એના સ્થાનિકો છે તેને હાલમાં જે પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને તેમને ભરી દેવામાં આવ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે અહીંયા સ્થાનિકો હોય છે તેમને બોર્ડ સાથે તેને લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને અહીંયા સહી કરી અને તમામ સ્થાનિકો દ્વારા આ ભાજપ સરકાર એટલી ડરી ગઈ છે ભ્રષ્ટાચારના લીધે, પોલીસ ને આગળ કરી રહી છે, અને પોલીસ બી પોતે એટલા ભ્રષ્ટાચાર કરી રહી છે, દારૂના ધંધા નહીં દેખાઈ રહ્યા, પણ અમે ખાલી એક સહી ઝુંબેશ કરી રહ્યા છે તો એમને દેખાઈ રહ્યો, જો કેવી જબરદસ્તી ને બળતરી કરી રહ્યા છે, ગેરવર્તન કરી રહ્યા છે અમારી જોડે। જે રીતે હાલમાં તો પોલીસ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે, એના ઘણા બધા સ્થાનિક આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું, અને સાથોસાથ ઝપાઝપી જે છે તે પોલીસ સાથે કરવામાં આવી રહી છે, અને તમામ સ્થાનિકોને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે। ભાઈ શું કહેશો આ બ્રિજ વિશે? આ બ્રિજમાં કારણે તો વર્ષોથી લોકો જઈ ચાલુ કરે તો બંધ જ છે, ખુલ્યો જ નહીં। કેટલી પરેશાનીઓ છે તમને? બેન એટલી બધી પરેશાની છે, અહીંયા ટ્રાફિક જામ પૂરો થાય છે, વેપારીઓ લોકો હેરાન થઈ ગયા છે, 5 વર્ષમાં 8 વાર ગાબડા પડ્યા છે, અત્યારે લેટેસ્ટ ગાબડું ત્યાં પડવાની તૈયારીમાં છે, એના કરતા જે હતું ને પેલા એ કરાવી નાખો, આ તોડાઈ નાખો। અત્યારે જે સહી ઝુંબેશ રાખવામાં આવી હતી એ પહેલા જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, શું અત્યાર સુધી કોઈ પોલીસ દ્વારા કાર્યવાહી ને જબરદસ્તી ઉપાડીને અમને લઈ જાય છે, અમને અમારા રિયલ શું વસ્તુ બતાવી પબ્લિક ને લોકો ને મીડિયા ને એ બતાવવા દેતા જ નથી, જેવો અમે આંદોલન કરી એવો ઉપાડીને અમને પોલીસ વાળા લઈ જાય છે। ભાઈ શું કહેશો તમે? કહેતા હતા બ્રિજ બનાવવા જરૂર જ નથી, આ રૂપિયા કમાવા માટે બનાવ્યો છે આ લોકોએ, બાકી બીજું કઈ નહીં, અને પોલીસ ની બહુ ગુંડાગીરી છે આમાં। 2017 થી આ બ્રિજ બન્યો ત્યારથી 5 વખત તૂટ્યો, અને 2 વર્ષ બંધ રહ્યો, શું કામ નો આ ફૂલ? નકામો બનાવ્યો છે આ ફૂલ, હા આ રૂપિયા કમાવા માટે બનાવ્યો છે, પબ્લિક ના રૂપિયા છે આ બધા। સ્થાનિક
જે છે તે રોષે ભરાયા છે. એક તરફ આ બ્રિજ બતાવીશું આપણે કે બ્રિજની સ્થિતિ કેવી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જે છે તે વિવાદમાં છે અને કોર્પોરેશન એક જ વાત કહી રહ્યું છે કે આગામી દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, પરંતુ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ મોટો પ્રશ્ન છે. કારણ કે સતત જ્યારે કમિશનરને પૂછવામાં આવે છે, જ્યારે મેયરને પૂછવામાં આવે છે, જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેનને પૂછવામાં આવે છે, તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે કાર્યવાહી થશે. આ બ્રિજની હાલત તમે જોઈ શકો છો કે હેવી વ્હીકલ્સ અહીંથી પાસ થાય ત્યારે આ બ્રિજ આખો જ નમી ગયો છે. અજય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે એક બ્રિજ નહીં અનેક બ્રિજ બનાવવાના હાલમાં પણ ટેન્ડર ચાલી રહ્યા છે, છતાં પણ શા માટે કાર્યવાહી કરવામાં નથી આવતી? આ બ્રિજ જે છે તે જર્જરિત છે, ફક્ત ઓછામાં ઓછું 7 થી 8 મહિના આ બ્રિજનો ઉપયોગ જે છે તે સ્થાનિક લોકોએ કર્યો છે, પરંતુ બ્રિજની જે દશા જોઈ શકો છો, કારણ કે જે હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો છે અને તેનાથી જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, આખો બ્રિજ જ વચ્ચેથી બેસી ગયો છે. એક બે નહીં અનેક ગાબડા પડ્યા છે, અને ત્યારે સ્થાનિક લોકો જાગી અને વિરોધ કરવા માટે જાય છે, તો તેમના વિરોધ વચ્ચે પોલીસ જે છે તે આવી તમામ લોકોને ભરી જાય છે. અને સાથોસાથ આજે જે શહીદ ઝુંબેશ રાખવામાં આવ્યો હતો તેમાં પણ પોલીસે કાર્યવાહી કરી છે અને તમામ જે અહીંયા વિરોધ કરતા હતા એ લોકોને પકડીને લઈ ગયા છે. પરંતુ કોર્પોરેશન તંત્ર ક્યારે જાગશે ખૂબ જ મોટો પ્રશ્ન છે, કારણ કે હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ પણ શું કાર્યવાહી થશે તેનો નિર્ણય પણ હજુ સુધી કોર્પોરેશન દ્વારા લેવાયો નથી. કેમેરામેન અંકિત દવે સાથે કિરાંગી પરીખ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.